जय हिंद फ्रेंड्स, वेलकम टू ऑल यूट्यूब चैनल ऑफ जय हिंद ग्रुप ऑफ स्कूल। मित्रों, हैप्पी रिपब्लिक डे। सिंथेसिस ना टॉपिक की अंदर आपणे फरी पाछा कंटिन्यू थे, एमां कॉम्प्लेक्स सेंटेंस नी अंदर आपणे एडवर्ब क्लॉज जे छे ना विषय नी चर्चा करवाना छे। प्रीवियस वीडियो नी अंदर आपणे एडजेक्टिव क्लॉज विषय नी माहिती मेळवी लीधी के जेनी अंदर विशेषण स्वरूप मुकाता जे संयोजको छे एना उपयोग द्वारा कई रीते वाक्य ने सिंथेसिस એટલે કે સંયોગીકરણ કરી શકાય। હવે આપણે અહીંયા વાત કરવાના છીએ એડવર્બ ક્લોઝ। એડવર્બ ક્લોઝ એટલે શું થશે મિત્રો? તો કે ક્રિયા વિશેષણ સ્વરૂપ વાક્ય, બરાબર। તો ક્રિયા વિશેષણ સ્વરૂપ સેન્ટેન્સ આપણને જે આપેલા હશે એ ક્રિયા વિશેષણ સ્વરૂપની અંદર ક્રિયા વિશેષણ રૂપ મુખ્ય વાક્ય જે છે એની સાથે વપરાતું કોઈ ક્રિયાપદ છે, કોઈ વિશેષણ છે અથવા તો ક્રિયા વિશેષણ છે એ ઉપવાક્યની સાથે જોડાયેલા ક્રિયા વિશેષણ અને વિશેષણના અર્થમાં વધારો કરે છે, બરાબર। તો જેને આપણે શું કહેશું? તો કે એડવર્બ ક્લોઝ। એડવર્બ ક્લોઝ મુખ્યત્વે કોઈ ક્રિયા, કોઈ રીત, કોઈ સ્થળ, કોઈ હેતુ આને દર્શાવવા માટે વપરાય છે। તો એડવર્બ ક્લોઝ ની અંદર આપણે જુદા જુદા વિશેષણનો ઉપયોગ કરવાનો છે કે જેની અંદર સૌપ્રથમ પહેલું આવશે। કેટલા પ્રકારના છે? તો કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ। હવે મિત્રો, તમે દરેક કન્જંક્શન ભણી ગયા છો અને સાથે સાથે લેંગ્વેજ ફંક્શનલ ટોપિકને પણ લર્ન કરી ગયા છો, તો એની જ અંદર વપરાતા એડવર્બ ક્લોઝ જે છે મતલબ સમય, સ્થળ, રીત, ક્રિયા કોઈ પણ વસ્તુને દર્શાવવા માટે આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, કન્ડિશન, પ્લેસ, પોઝિશન અથવા તો જે લેસ અનલેસ વાળી જે ક્રિયા છે એના વિશેની પણ વાત કરી રહ્યા છીએ। હવે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, તો એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ ની અંદર આપણે સૌપ્રથમ આનો ઉપયોગ કઈ રીતે થાય? તો કે જે મુખ્ય વાક્ય આપેલું છે એ મુખ્ય વાક્યની શું આપેલી હોય? તો કે ક્રિયાનો સમય દર્શાવવા માટે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ વપરાય છે। હવે સમય સૂચક કન્જંક્શન કયા કયા છે? તો કે વાઇલ, વેન, આફ્ટર, બિફોર, એઝ સૂન એઝ, નો સૂનર ડી, નો સૂનર ધેન વાળી વાક્ય રચના અને હાર્ડલી અથવા તો સ્કેર્સલી વેન વાળી વાક્ય રચના ટીલ અને અંટિલ, બરાબર। તો આટલાનો ઉપયોગ એ સમય સૂચક શબ્દ તરીકે થાય છે। શેની માટે? તો કે સમય સૂચક શબ્દ તરીકે। હવે વાક્યને કમ્પેર કરવું છે ત્યારે મારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે જે તમને મુખ્ય વાક્યની ક્રિયાનો સમય દર્શાવતું ઉપવાક્ય મને આપેલું હોય એમાં મારે આ સંયોજકનો ઉપયોગ કરીને વાક્ય બનાવવું પડે, બરાબર। એક એક્ઝામ્પલ લખું છું, એમાંથી આપણી માટે સૂન એઝ, નો સૂનર અને હાર્ડલી આ ત્રણે ત્રણ નવા છે, બાકી એઝ આફ્ટર, બિફોર, વેન, વાઇલ, ટલ, ટીલ, અંટિલનો ઉપયોગ કરી ચૂક્યા છીએ। ફોર એક્ઝામ્પલ તરીકે ધ થીફ સો ધ પોલીસમેન, એક વાક્ય પૂરું થાય છે। બીજું છે હી રન અવે, બરાબર। હવે પહેલું વાક્ય અને આ બીજું વાક્ય સમય સૂચક શબ્દ તરીકે હું માની લો કે એઝ સૂન એઝ નો ઉપયોગ કરું તો મારું વાક્ય શું બને? એઝ સૂન એઝ ધ થીફ સો ધ પોલીસમેન હી રન, બરાબર। હવે એઝ સૂન એઝ વાળી વાક્ય રચનામાં એઝ સૂન એઝ પછી કોણ આવે? કરતા, કરતા પછી ક્રિયાપદનું વિટુનું રૂપ મુકાય અને એના પછી કોઈ પણ કર્મ સ્વરૂપ આપેલું હોય તો અને એના પછી થતી બીજી ક્રિયા, બરાબર। આ એની વાક્ય રચના સ્વરૂપ પણ આપણે જોઈ શકાય છે, બરાબર। હવે મિત્રો, આપણે નો સૂનર ડીડ વાળી વાક્ય રચનાને સમજીએ। નો સૂનર ડીડ વાળી વાક્ય રચનામાં શું હોય?
तो के वाक्य की शुरुआत में तुमने नो सुनर आपी दे छे इना पछी तुम्हारे कंपलसरी डीड मुकवानी छे डीड पछी पाछो कर्ता आवशे कर्ता पछी या डीड छे तो ये क्रियापद नु केवु रूप आवे तो विवर्ण रूप आवे छे अने एना पछी तुमने कोई पण कर्म आपेलो होय तो ए कर्म अने कर्म पछी नो सुनर वाली वाक्य रचना में धेन वाली वाक्य रचना मुकाय ओलूज वाक्य जे आपेलू छे ईज वाक्य ने हूं अहीं समझाऊं तो मारू वाक्य शुं बने तो के नो सुनर डीड पछी मारे शुं लेवानुं छे तो के वाक्य नी अंदर करता लेवानुं तो मने करता कोण आपेलो छे ध थीफ विवन शुं आवशे तो के सी ध थीफ सो छे એટલે ધ થીફ સી ધ પોલીસમેન ધેન હવે મારે ધેન વાળી વાક્ય રચના લેવી છે તો પછીનું બીજું વાક્ય જે છે એ મારું ધેન પછી જોડાય ધેન હી રન અવે બરાબર હવે મારી વાક્ય રચના હાર્ડલી સ્કેર્સલી હેડ વાળી છે તો એ વાક્ય કઈ રીતે બને તો પહેલા વાક્ય રચના જોઈએ ફ્રેન્ડ્સ તો હાર્ડલી પ્લસ કમ્પલસરી ઉપવાનું છે હેડ સ્કેર્સલી નો પણ એ જ ઉપયોગ થશે એના પછી કોણ આવશે કરતા કરતા પછી લેવાનું છે ક્રિયાપદ અને ક્રિયાપદ મિત્રો અહીંયા હેડ નો ઉપયોગ થયો છે એટલે અહીંયા ક્રિયાપદ હંમેશા વિથ્રી ના રૂપમાં આવે એના પછી કર્મ નો ઉપયોગ કરવાનો છે અને હાર્ડલી સ્કેર્સલી વાળી વાક્ય રચનામાં જે અહીંયા ધેન વાળી વાક્ય રચના છે એ અહીંયા વેન વાળી વાક્ય રચના મુકાઈ છે હવે વાક્ય બનાવો તો વાક્ય મારું શું બને હાર્ડલી હેડ ધ થીફ ક્રિયાપદ વિથ્રી છે તો સી નું ક્રિયાપદ શું થશે સી સી ધ પોલીસમેન પછી મારે વાક્યમાં વેન નો ઉપયોગ કરવાનો છે વેન હી રન ઓય બરાબર તો આ રીતે વાક્ય રચના જે છે એ મારે ત્રણે ત્રણ ની અંદર યુઝ કરવાની છે ખાસ મારે યાદ શું રાખવાનું છે તો કે જે મેં અહીંયા વાક્ય રચના તમને બનાવી દીધેલી છે એ વાક્ય રચનાને ધ્યાનમાં રાખો તો વાક્ય રચના પ્રમાણે તમારું સેન્ટેન્સ એકદમ ઈઝી બની જાય આ વાત છે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ હવે આવી રીતે અલગ અલગ પ્રકારના તમને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન આપેલું હોય અલગ અલગ પ્રકારના છે આપણે દરેકની ઓનલી ખાલી શું જોશું તો કે તમે લેંગ્વેજ ફંક્શનમાં ભણી ગયા છો એટલે માત્ર હું તમને ઉપર છેલ્લી માહિતી બતાવું છું બરાબર એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન હવે કન્ડિશન છે એટલે મતલબ શું હશે શરત હશે બરાબર તો શરત લખેલું છે તો શરત માટે મારે શેનો ઉપયોગ કરવાનો છે તો કે મારે લેંગ્વેજ આઇટમ તરીકે શેનો ઉપયોગ કરીશ તો કે વાક્યની અંદર ઇફ ઇફ નો મતલબ શું થાય જો તો અને વાક્યની અંદર આપેલું હોય અનલેસ જેનો મતલબ થાય જો નહીં તો બરાબર આ કન્ડિશન છે હવે ત્યારબાદ નંબર 3 ની અંદર તમને પૂછે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ બરાબર તો એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ આપેલું છે તો એની અંદર શું આવે તો કે મુખ્ય વાક્યની સાથે તમારે વેર અથવા તો વેર એઝ આ બંને જેવા શબ્દોનો ઉપયોગ કરી વાક્યને આના રીતે કમ્બાઈન કરવાના છે બરાબર ચોથું તમને આપેલું હોય એડવર્બ ક્લોઝ ઓફ પરપોઝ એનો મતલબ શું થાય મિત્રો તો કે હેતુ તો હેતુ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે ઇન ઓર્ડર ધેટ ઓન્લી ધેટ વિથ અ વ્યૂ ટુ બરાબર અને સો ધેટ આનો ઉપયોગ આપણે એડવર્બ ક્લોઝ ઓફ પરપોઝ માટે કરીએ છીએ હવે તમને આપેલું છે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન
રીઝન નો મતલબ શું થશે મિત્રો? કારણ, બરાબર. તો મે કારણ દર્શાવવું છે તો કારણ માટે આપણે ઉપયોગ શેનો કરીએ છીએ? એક તો બીકોઝ અને બીજું આવશે સિન્સ અથવા તો એસ, બરાબર, કે જે ને કારણે દર્શાવતું એવા સંયોજક તરીકે વપરાય છે. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ આપેલો હોય, રિઝલ્ટ નો મતલબ શું થાય મિત્રો? તો કે પરિણામ. અહીંયા કારણ છે, અહીંયા પરિણામ આપેલું છે, એની માટે તમારે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે સો ધેટ, અને બીજું શું છે? તો કે સચ ધેટ, બરાબર. સો ધેટ અને સચ ધેટ ના ઉપયોગ દ્વારા તમારે વાક્યને કમ્બાઈન કરવાના છે. ત્યારબાદ તમને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન આપેલું હોય અથવા એડવર્બ ક્લોઝ ઓફ મેનર આપેલું હોય. તો સપોઝિશન છે, તો સપોઝિશન એટલે શું થાય? ધારણા કરવી. તમે લેંગ્વેજ આઈટમની અંદર ભણી ગયા છો, તો એની માટે તમારે એઝ ઇફ વાળી વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો છે. અને જો મેનર વાળી વાક્ય રચના તમને પૂછે તો મેનર વાળી વાક્ય રચનાની અંદર તમારે ઓનલી એઝ સંયોજક તરીકેનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. તો આ વાત આપણી એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમને અનુલક્ષીને, મતલબ કે તમારા જે એડવર્બ ક્લોઝ છે ક્રિયા વિશેષણો, તો એ કયા કયા ક્રિયા વિશેષણો છે કે જેની અંદર તમારે અલગ અલગ પ્રકારના દરેક લેંગ્વેજ આઈટમના ઉપયોગ દ્વારા વાક્યને, જે રીતે મેં અહીંયા એક ડિટેલમાં સમજાવ્યું કે આફ્ટર, બિફોર, વાઇલ, નો, સૂનર, ડીડ, હાર્ડલી, અન્ટિલ, અન્ટિલનો ઉપયોગ કરીને કઈ રીતે સેન્ટેન્સ બને, એ રીતે તમે જે લેંગ્વેજ આઈટમ ભણી ગયા છો એની જ લેંગ્વેજ આઈટમ છે અને એના જ ઉપયોગ દ્વારા તમારે વાક્યને કમ્બાઈન કરવાનું છે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ વિડીયો. આના પછીનું જે થર્ડ નંબરની અંદર છે કે જેની અંદર નાઉન ક્લોઝ છે એના વિશેની વાત પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ સો મચ.